બિંદુ એ આગળ શિરોબિંદુ મૂકવા આ ખૂણાના શિરોબિંદુને ખસેડો, આપણે તેને અહીં મૂકીએ. બિંદુ બી માંથી કિરણ પસાર થઈ શકે તે માટે બીજું બિંદુ ખસેડો. લઘુકોણ બનાવવા માટે નામ નિર્દેશન વિનાના બિંદુમાંથી પસાર થતું કિરણ દોરો. લઘુકોણ એટલે 90 અંશ કરતા નાનો ખૂણો. તો આપણે અહીં આ બીજું કિરણ બિંદુ બી માંથી પસાર થાય એ રીતે દોરીએ, આ પ્રમાણે. હવે આપણે આ કિરણ માટે આ બંને માંથી કોઈ એક બિંદુ પસંદ કરવાનું છે, અને તે કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે તમે અહીં અંદર આ ખૂણાની સંજ્ઞા જોઈ શકો. તમે જે ખૂણો માપી રહ્યા છો તે આ દર્શાવે છે, કારણ કે તમે કદાચ કંઈક આ પ્રકારનું કરવા માંગો. તમે અહીં આ કિરણને બી માંથી પસાર કરો, અને પછી આ કિરણને તમે અહીં જે પ્રમાણે આ કિરણને ફેરવશો તેમ તેમ તેની અંદર રહેલો ખૂણો પણ બદલાય છે. તો આપણે અહીં આ કિરણને અહીં મૂકીશું આ બિંદુ આગળ. પરંતુ આ ખૂણો 90 અંશ કરતા મોટો હોય તો આપણે અહીં આ કિરણને આ બિંદુ પર મૂકીશું. પરંતુ આ ખૂણો 90 અંશ કરતા મોટો હોય એવું લાગે છે, તેથી આપણે આ બિંદુને અહીં મૂકીએ. આ પ્રમાણે આ ખૂણો 90 અંશ કરતા નાનો હોય એવું લાગે છે. આપણે નીચે જઈએ. આ લઘુકોણ છે કારણ કે તેનું માપ 90 અંશ કરતા ઓછું છે. આપણે જવાબ ચકાસીએ. પછીનો પ્રશ્ન જોઈએ. બિંદુ એ આગળ શિરોબિંદુ મૂકવા ખૂણાના શિરોબિંદુને ખસેડો. આપણે આને બિંદુ એ આગળ મૂકીએ. બિંદુ બી માંથી કિરણ પસાર થઈ શકે તે માટે બીજું બિંદુ ખસેડો. તો આપણે તેને આ પ્રમાણે કરીશું, કંઈક આ રીતે. અને પછી ગુરુકોણ બનાવવા નામ નિર્દેશન વિનાના બિંદુમાંથી પસાર થતું કિરણ દોરો. તેથી આપણે આ બિંદુ અથવા આ નીચેનું બિંદુ પસંદ કરવાનું છે. જો તમે અહીં આ બિંદુ પસંદ કરો, અહીં આ ખૂણો ગુરુકોણ બનતો હોય એવું લાગે છે. પરંતુ તમારે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, આપણે આ સંજ્ઞાને ધ્યાનમાં રાખવાની છે. જો તમે આ બિંદુ પસંદ કરશો તો તમને આ ખૂણો 180 અંશ કરતા મોટો મળે, અને તમારો જવાબ ખોટો પડી શકે. તેથી આપણે આ બિંદુ પસંદ કરી શકીએ નહીં. પરિણામે આપણે આ બિંદુ પસંદ કરવું પડે. બિંદુ એ આગળ શિરોબિંદુ મૂકવા કોણનું બિંદુ ખસેડો. આપણે તેને અહીં મૂકીશું. બિંદુ બી માંથી કિરણ પસાર થઈ શકે તે માટે બીજું બિંદુ ખસેડો. આપણે આ પ્રમાણે કરીએ. અને હવે કાટખૂણો બનાવવા નામ નિર્દેશન વિનાના બિંદુમાંથી પસાર થતું કિરણ દોરો. આપણે આ બિંદુ અથવા આ બિંદુ પસંદ કરી શકીએ. આપણે અહીં આ બિંદુ પસંદ કરીશું. તમે જોઈ શકો કે અહીં કાટખૂણો રચાય છે. નીચેનો પ્રશ્ન જોઈએ. આ કાટખૂણો છે કારણ કે તેનું માપ 90 અંશને સમાન છે. જવાબ ચકાસીએ. વધુ એક ઉદાહરણ જોઈએ. બિંદુ એ આગળ શિરોબિંદુ મૂકવા કોણનું બિંદુ ખસેડો. બિંદુ બી માંથી કિરણ પસાર થઈ શકે તે માટે બીજું બિંદુ ખસેડો. આપણે કંઈક આ પ્રમાણે મૂકીશું. અને પછી ગુરુકોણ બનાવવા નામ નિર્દેશન વિનાના બિંદુમાંથી પસાર થતું કિરણ દોરો. આપણે તેના માટે આ બિંદુ અથવા આ બિંદુ પસંદ કરવાનું છે. જો આપણે આ ઉપરનું બિંદુ પસંદ કરીએ, જો આપણે અહીં આ બિંદુ પસંદ કરીએ તો અહીં આ ખૂણો 90 અંશ કરતા મોટો હોય એવું લાગે છે. અહીં આ ગુરુકોણ છે કારણ કે તેનું માપ 90 અંશ કરતા વધારે છે. જવાબ ચકાસીએ. આશા છે કે તમને સમજ પડી ગઈ હશે.